ગેસની સબસિડી ન મળવા મુદ્દે મોટાભાડિયા ગામના ઉપસરપંચે મામલતદાર કચેરીમાં રજૂઆત કરી. દસ માણેક, હું મોટાભાડિયા ગામનો ઉપસરપંચ છું અને મોટાભાડિયા ગ્રામ પંચાયતનો હમણાં પ્રતિનિધિત્વ કરું છું. ત્યારે મારા ગામ વતી મારી એક સરકારને એક નમ્ર અપીલ છે કે જે હમણાં કોરોના 19 જે આપણા વિશ્વમાં જેની મહામારી ચાલુ થઈ છે એના સંદર્ભે જ્યારે સરકારશ્રીએ અરજદારોને ગ્રામવાસીઓને પ્રજાને જ્યારે સબસિડી જાહેર કરેલ છે કે ઉજ્જવલા યોજનામાં કે 748 રૂપિયા એક ગેસ દીઠ, તો એ લોકોની સબસિડી હજી સુધી, હું મારા ગામની વાત કરું છું, હજી સુધી કોઈ જમા થઈ નથી. જ્યારે અરજદારો અહીંયા જાય છે ત્યારે એ લોકોને કહે છે કે તમારે અહીંયાથી નથી, તમારા આટલા બાટલા થશે ત્યારે તમારી સબસિડી જમા થશે. તો સરકારશ્રીએ એવો નિયમ જાહેર પાડ્યો છે કે હમણાં બાટલા ગમે એટલા થાય પણ 3 મહિના સુધી કોઈ પણ આ તે કે બધું ધક્કા ખાવાની બેંકોમાં કાંઈ જરૂર નથી અને ડાયરેક્ટ તમારા ખાતામાં આવી જશે. પણ હજી સુધી આ ખાતામાં આવી નથી કારણ કે એજન્સી અને બેંકવાળાની કાંઈ પણ લાપરવાહી છે. એના સામે સરકારે ચોક્કસ પગલાં લે. અને ત્યારે હું એકવાર હું ગયો હતો, પછી હું વિતરણ ચાલુ હતો અને ઊભો હતો, પછી એજન્સીવાળાએ એવું બધા કસ્ટમરોને કહેતા હતા, અરજદારોને કહેતા હતા કે તમારી 6 બાટલા થશે ત્યારે તમારી સબસિડી જમા થશે. તો હું એને પ્રશ્ન પૂછ્યો કે ભાઈ 6 બાટલા કેમ, હમણાં તો કોરોના ચાલુ છે અને સરકારે જે 3 મહિના માટે ફ્રી ઓફ જાહેર કરેલ. તો આ હું મારા ગામ વિશેની સરકારને માહિતી આપી છે. તો હું કહું છું કે આ આખા ગામડા ગામડે, તાલુકામાં આખા ગામડા ગામડે આવીને આવી પરિસ્થિતિ છે, તો સરકાર એના જોગ્ય પગલાં લે એવી અમારી બધાની માંગ છે. અને ધક્કા ખવડાવો છો અને હમણાં તો 3 મહિના ફ્રી રિફિલિંગ કરવાની છે અને સરકાર આપે છે તો એમાં પછી બીજી વાત ક્યાં આવે? તો કે ના ના, એવો નથી ને, 6 બાટલા થાય ત્યારે ને બધાને આમ તેમ કરીને દોડાવે છે અને બેંકોના ચક્કર ખવાવે છે. અને બેંકોમાં જે પણ આપણે વધારે મોસ્ટ ઓફ પ્રોબ્લેમ 2 બેંકોમાં આવે છે, એક તલવાણા ગ્રામીણ બેંક અને ડેના બેંક બિદડા. કારણ કે આજુબાજુના વિસ્તારો જે બિદડાને લાગતા વિસ્તારો છે એ બધા ડેના બેંકમાં મોસ્ટ ઓફ છે, કારણ કે જનધન ખાતા વધારેમાં વધારે એમાં ખોલાવવામાં આવ્યા છે. તો હું આજે પણ માંડવી મામલતદાર ઓફિસે ગયો અને આપણા નાયબ મામલતદાર શ્રી ગોયલ સાહેબને મેં જાણ કરી, ત્યારે ગોયલ સાહેબે મને ચોક્કસ ખાતરી આપી કે ગઢવીભાઈ, તમારો આ પ્રશ્ન છે એનું હું 100% સોલ્યુશન લાવીશ. અને એજન્સીવાળાને પણ એ લોકોએ ટેલિફોનિક વાતથી એ લોકોએ ખખડાવ્યો છે મારી રૂબરૂ અને મારી નજરની સામે. એટલે પણ હજી પણ એમને કહું છું કે સરકાર થોડી સતર્ક રહે અને આ લોકોનો, કારણ કે પ્રજાને હેરાન ન કરે, એ લોકોને જરાક ટાઈટ કરી નાખે, બેંકોવાળાને એજન્સીઓવાળાને અને પ્રજાને સંતોષકારક જવાબ મળે એ અમારી અરજી છે. અસ્તુ. કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન. ખેડૂત ભાઈઓ માટે ખુશખબર, હવે તમારા ખેતરમાં કે વાડીમાં ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક. તો રાશિ ની જુઓ છો, સબમર્સિબલ પંપના ડીલરો તેમજ ડ્રીપ ઇરિગેશન સિસ્ટમના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરોના વેપારી મિત્રો માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કે ગોલ્ડન ચાન્સ, કશ્યપ એન્ટી સ્કેલ સિસ્ટમ. મિત્રો, આ ઇલેક્ટ્રોનિક મશીન ખારા પાણીને પણ ખેતીલાયક બનાવી ભરપૂર ઉત્પાદન આપે છે. ડીલરશીપ આવકારે છે. મોંઘું બિયારણ વાયું, સારું ખાતર નાખ્યું પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ નો થયો તે નો થયો અને ઉપજ નો નીકળી. ભલા માણા મુંજાય છે શેનો? ખેતરમાં લગાવ કશ્યપ એન્ટી સ્કેલ મશીન, જે ખારા પાણીને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખ પાક. આપને જણાવી દઈએ કે આ મશીન મેગ્નેટિક નથી, તમારા ટ્યુબવેલના ખારા પાણીને ખેતી યોગ્ય બનાવવા માટેનું મશીન લગાવવા માટે સંપર્ક કરો શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન, પ્રહલાદનગર રોડ, SG હાઈવે, અમદાવાદ. કચ્છના ખેડૂતો માટે ખુશખબર, કશ્યપ એન્ટી સ્કેલ સિસ્ટમ લગાડવા માટે આજે જ સંપર્ક કરો મનોજભાઈ 98 250 20 331, કચ્છ ભુજમાં ડીલર, રાજકોટ મશીનરી સ્ટોર, સ્ટેશન રોડ, ભુજ, કચ્છ. ગોવિંદભાઈ કોન્ટેક્ટ નંબર
98244